द ઓડિયો બુક ગુજરાતી સાહિત્ય સિરીઝ. આ સિરીઝમાં આગળ જતા આપણે વાત કરીશું ગોવર્ધન રામ વિશે. ગોવર્ધન રામનું પૂરું નામ ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી હતું, જેઓ પંડિત યુગમાં થઈ ગયા. અત્યાર સુધી આ સિરીઝમાં આપણે ગુજરાતી સાહિત્યના જૈન યુગની વાત કરી છે, જે ગુજરાતી સાહિત્યનો સૌ પ્રથમ યુગ જૈન યુગ, જેમાં જૈન સાહિત્ય ઉપલબ્ધ છે. ત્યારબાદ જૈનોત્તર યુગ, જેને ભક્તિ યુગ પણ કહેવાય છે. આ સમયગાળા દરમિયાન હરેક કવિઓની રચના ભક્તિ, ભજન, પદ વગેરેને અનુલક્ષીની હતી. ત્યારબાદ આવે છે સુધારક યુગ, જેમાં સમાજના કુરિવાજો, આભડછેટ વગેરે જેવા દૂષણો પર રચનાઓ કરવામાં આવી હતી. અને ત્યારબાદ હવે આવે છે પંડિત યુગ. પંડિત યુગનો સમયગાળો 1885થી 1915 સુધીનો છે. આ સમયગાળાના બધા જ કવિઓ સાક્ષર હતા, એટલે કે આ સમયગાળા દરમિયાન શિક્ષણ પ્રચલિત થયું હતું, લોકો સ્કૂલે જતા ને શિક્ષિત રહેતા. એટલે આ વખતની હરેક કવિઓની રચનાઓ શિક્ષિત, શિક્ષણ અને આધુનિક સમય જેવી છે. ગોવર્ધનરામ ત્રિપાઠીને પંડિત યુગના પરોતા જગત સાક્ષર વગેરે જેવા ઉપનામ મળેલા છે. તેઓને જગત સાક્ષર ઉપનામ કવિ નાનાલાલ દ્વારા મળેલ છે. જન્મ. ગોવર્ધનરામનો જન્મ 20/10/1855 ખેડા જિલ્લાના નડિયાદમાં વડનગર નાગર બ્રાહ્મણના કુટુંબમાં થયો હતો. તેઓનું અવસાન 4/1/1907 મુંબઈમાં થયું હતું. તેમના પિતાનું નામ માધવરામ અને માતાનું નામ શિવકાશીબેન હતું. તેમના બે વાર લગ્ન થયેલ છે. તેમની પ્રથમ પત્નીનું નામ હરિલક્ષ્મી 1966માં અને તેમની બીજી પત્નીનું નામ લલિતા ગૌરી, જેમની સાથે લગ્ન 1976માં થયા હતા. તેમની પ્રથમ પત્નીનું અવસાન થતાં તેઓએ બીજી વાર લગ્ન કરેલા. તેમના સંતાનોમાં પુત્રી લીલાવતી અને જશવંતી અને પુત્ર રમણીય રામ છે. અભ્યાસ. ગોવર્ધન રામનો પ્રાથમિક શિક્ષણ મુંબઈની બુદ્ધિવર્ધક શાળામાં થયું હતું. પછી અંગ્રેજી 3 ધોરણ નડિયાદમાં અને 4 ધોરણથી મુંબઈની આલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં કર્યો હતો. પછી 1871માં મેટ્રિક અને બીએ થયા. કોલેજના અભ્યાસ દરમિયાન કાવ્ય રચના કરવાનો અને લેખો લખવાનો પ્રારંભ થઈ ગયેલો. તેઓએ 3 સંકલ્પ કરેલા. તેઓ કોલેજના અભ્યાસક્રમ દરમિયાન એમણે જીવન જીવવા માટે 3 સંકલ્પ કર્યા હતા. પહેલો સંકલ્પ LLB થઈ મુંબઈમાં વકીલાત કરવી, બીજું ક્યારેય નોકરી કરવી નહીં, અને ત્રીજું 40મી વર્ષે નિવૃત્તિ લઈ શેષ જીવન સાહિત્ય અને સમાજની સેવામાં સમર્પિત કરવું. આ 3 સંકલ્પ ગોવર્ધન રામે કર્યા હતા. વ્યવસાય. આર્થિક આપત્તિઓને કારણે ઈસવીસન 1879માં ભાવનગરના રાજ્યના દિવાન શામળદાસના અંગત સેક્રેટરી તરીકે તેઓ રહ્યા. પરંતુ હવે ગોવર્ધન રામને લાગ્યું હતું કે પોતે સેવેલા સ્વપ્ન અને સિદ્ધાંતોને પાળવાનો સમય આવી ગયો છે. તેથી તેઓએ આ ટૂંકા સમય માટે નોકરી કરી. થોડા પૈસા ભેગા થતાં તેઓએ સ્વતંત્ર વકીલાત કરવાનો દ્રઢ નિશ્ચય કર્યો અને માત્ર થોડાક જ પૈસા લઈ તેઓ મુંબઈ ગયા અને ત્યાં તેઓએ વકીલાત કરવાની શરૂઆત કરી. પછી થોડા વર્ષો મુંબઈમાં રહ્યા અને 40 વર્ષની વયે તેઓ નિવૃત્ત થયા. 1905માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પણ રહ્યા છે. આમ ગોવર્ધન રામ 1905ના ગુજરાત સાહિત્ય પરિષદના
પ્રથમ અધિવેશનના પ્રમુખ રહ્યા છે? આ સવાલ ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાતો હોય છે. સાહિત્ય સર્જન. પ્રારંભના વર્ષોમાં ગુજરાતી કવિતા કરતા તેઓને સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રૂચિ હતી. તેઓએ સંસ્કૃતમાં ગિરનાર વર્ણન તેમજ કાલિદાસના મેઘદૂતના અનુકરણમાં કરેલું મનોદૂત અને પ્રથમ પત્ની હરિલક્ષ્મીના અવસાનથી જ જન્મેલા શોકથી 1875માં રચેલું હૃદય રુદિત શતક એક કાવ્ય પરથી જાણી શકાય છે કે તેઓને સંસ્કૃત કવિતા રચવા તરફ વિશેષ રુચિ હતી. તેમની સાહિત્ય રચનાઓ. તેઓએ ખૂબ જ સાહિત્યમાં ખૂબ જ મોટું યોગદાન આપેલ છે. તેઓએ આપણને ગુજરાતી સાહિત્યની પ્રથમ મહાનવલકથા સરસ્વતી ચંદ્ર આપી છે. સરસ્વતી ચંદ્રના 1-4 ભાગ છે. તેમાં ભાગ 1નું નામ બુદ્ધિધનનો કારભાર 1885માં લખાયો હતો, પરંતુ તે પ્રકાશિત 1887માં થયો. સરસ્વતી ચંદ્રનો ભાગ 2 જેનું નામ ગણસુંદરીનું કુટુંબજાળ, જે 1892માં પ્રકાશિત થયું. ભાગ 3નું નામ રત્નનગરીનું રાજતંત્ર છે, જે 1898માં પ્રકાશિત થયું. ભાગ 4નું નામ સરસ્વતી ચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણા હતી, તે 1901માં પ્રકાશિત થયું. આ નવલકથાને પુરાણ, પંડિત યુગનું મહાકાવ્ય, મહાનવલ અને મહાનવલકથા વગેરે રૂપે ઓળખાય છે. કાવ્ય સંગ્રહ. ગોવર્ધનરામનો કાવ્ય સંગ્રહ સ્નેહ મુદ્રા 1889માં પ્રકાશિત થયો. તેઓએ પત્નીના અવસાન પછી શોકમાં પોતાની પત્ની વિશે સારી વાતો યાદ કરતા તે લખેલો છે. સાહિત્ય રચનાઓ. તેઓ સાક્ષર જીવન તે હજુ પણ અપૂર્ણ છે. લીલાવતીની જીવનકલા. પુત્રી લીલાવતીના અવસાન પછી તેમનું જીવનચરિત્ર લીલાવતીની જીવનકલામાં લખેલું છે. દયારામનો અક્ષરદેહ, નવલરામનું કવિજીવન, સમલોચક, સદા વસ્તુ વિચાર, સ્નેહમુદ્રા, ગુજરાતની કવિતાઓ અને સ્ક્રેપ બુક ભાગ 1, 2 અને 3 વગેરે ગોવર્ધનરામ ત્રિપાઠીની રચનાઓ છે. સમાપ્ત. તો આ હતી વાત ગુજરાતી સાહિત્યના પંડિત યુગ અથવા તો સાક્ષર યુગના મહાકવિ ગોવર્ધનરામ ત્રિપાઠી વિશે. ગુજરાતી સાહિત્યની આવી જ પરીક્ષા લખતી અને રસપ્રદ વાતો માટે જોડાયેલા રહો અમારી સાથે ધ ઓડિયો બુક ગુજરાતી સાહિત્ય સિરીઝ. અસ્તુ.